આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ ગુણવત્તા વિહીન માલ હોવાના કારણે ખેડૂતો અને વેપારી બંનેમાં નારાજગી જોવા મળી રહી છે. અમૃત રસ સમાન ગુણવત્તાસભર નવસારી જિલ્લાની કેરીનો સ્વાદ બદલાયેલા વાતાવરણને છીનવી લેતા કેરી બજારમાં જુદો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી એપીએમસીમાં કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ દર વખતની સરખામણીએ માત્ર 30% માલ સાથે કેરીના શ્રી ગણેશ થયા છે, જેમાં ગુણવત્તાવિહીન માલ બજારોમાં ઠલવાઈ રહ્યો છે. ભાવ મધ્યમ કક્ષાએ હોવા છતાં ઘરાકી જામી નથી, જેથી અહીંના વેપારીઓ સૌરાષ્ટ્ર સહિત રત્નાગીરીથી માલ મંગાવી વેપાર કરી રહ્યા છે, જે નવસારીની કેરી કરતાં ભાવ અને ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ છે. દર વર્ષની સરખામણીએ કેરીનો પાક પાકટ બને તે પહેલાં જ બજારોમાં ઠલવાતો હોય છે, જેના કારણે ફળ નાનું હોવાથી ગ્રાહક તેના ભાવ આપતા નથી. કેરીના મણ દીઠ ભાવની જો વાત કરવામાં આવે તો 800 થી લઈને 1600 સુધીની હરાજી થાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં પલટો આવે છે, જેના ભય હેઠળ ખેડૂતો કાચી કેરીને તોડી તેનું મજબૂરીવશ ઝડપી માર્કેટ કરે છે. પરંતુ ટ્રેડર્સ મુજબ આ વખતે સમાજનો દરેક વર્ગ કેરી આરોગી શકશે તેટલા પ્રમાણમાં ફાલ થયો છે, પરંતુ વર્તમાન સ્થિતિ મહદ અંશે જુદી છે. આ વખતે એપીએમસીમાં 15 થી 20 દિવસ કેરીનું આગમન વહેલું થયું છે. કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને લીધે મારા હિસાબે તો હજુ બી 15-20 દિવસથી મોડુંથી ચાલુ થાય તો કેરીની ક્વોલિટી સારી આવે અને ફળ પણ સાઇઝમાં સારા રહે. આ સાલ વાતાવરણ બદલાતા વાતાવરણ તાપમાન ઓછુંને લીધે કેરીની સાઇઝ ઘણી નાની છે, ગોળ આકાર થઈ ગયો છે. આ ટેમ્પરેચર જો અત્યારે છે હાલમાં, એ ટેમ્પરેચર જો રહે તો 15-20 દિવસ પછી સારામાં સારી કેરી માર્કેટમાં આવશે એવું મારું માનવું છે. વહેલું આગમન છે કેરીનું. 1 એપ્રિલથી એપીએમસીમાં કેરીની આવક ચાલુ થયેલી હતી. 2700ની આજુબાજુ પહેલા દિવસે ભાવ રહ્યો હતો. ત્યાર પછી જેમ જેમ આવક થોડી થોડી વધતી ગઈ, ભાવ થોડા ડાઉન ગયા છે. 2000 થી 1800ની આજુબાજુ ભાવ ચાલી રહ્યો છે કેસર કેરી. હાલમાં એ જે કેરી છે તેના 700-800ની આજુબાજુ, દેશી કેરી 500ની આજુબાજુ, છોટાપુરી 600-700માં જતી છે, અને દશેરીને એની આવક તો ઓછી છે, લંગડાની આવક પણ ઓછી છે, એ પણ 1100 રૂપિયામાં જતો છે લંગડો. નવસારી માર્કેટમાં કેરીનું આગમન થઈ ગયું છે. દર વર્ષની છેલ્લા 2 વર્ષની જેમ જે ખેડૂતો પરેશાન થતા ગ્લોબલ વોર્મિંગના લીધે જે નુકસાન થયું કેરીમાં, તેમ આ વર્ષે બી યથાવત કેરીના પાકમાં ઘણો નુકસાન છે. પહેલાં કેરીમાં ફૂટ બહુ સારી હતી, ફ્લાવરિંગ બહુ સારું હતું, પણ માર્ચ મહિનામાં જે વાતાવરણ પલટાયું, કમોસમી વરસાદ, વાદળા, માવઠું, તેના લીધે આ વર્ષે બી કેરીના પાકને નુકસાન થયું છે. આ વર્ષે કેરી 20 દિવસ પહેલાં પરિપક્વ થઈ ગઈ. અત્યારે હાલમાં જે ગરમી બહુ પડે તેના લીધે એની સાઇઝ નાની રહી ગઈ. 25/3/2023ના રોજ કેસરનો આગમન થયો માર્કેટમાં, ત્યારે સ્ટાર્ટિંગ રેન્જ ભાવ હતો 2500 રૂપિયા મણ, પર હાલ એની સાઇઝ નાની રહી ગઈ, ક્વોલિટી બગડી ગઈ, કેરી કાળી પડી ગઈ મધ્યાના કારણે, તેને લીધે અત્યારે એનો ભાવ ખાલી 800 રૂપિયાથી લઈને 1400 રૂપિયા મણ થઈ ગયો છે. આ વખતે પણ ખેડૂતોને નુકસાન જવાની સંભાવના છે. બીજી તરફ ખેડૂતોની વાત કરવામાં આવે તો તેઓ બેવડું ફટકો સહન કરી રહ્યા છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે માલની ગુણવત્તા તો બગડે છે, પરંતુ વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તાનું ગીત ગાઈને ખેડૂતો પાસેથી નજીવી કિંમતે કેરી મેળવી સામે ગ્રાહકોને પણ મોંઘો માલ પધરાવવામાં આવતો હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા 1.5 દાયકાથી બાગાયતી પાકની સ્થિતિ જે છે તે દયનીય બની છે. આ વખતે નવેમ્બર અને ફેબ્રુઆરી માસમાં 2 વખત ફ્લાવરિંગ થતાં કેરીની શરૂઆત જ યોગ્ય વાતાવરણમાં ન થતાં હાલ ખેડૂતો પોતાની કેરીનું માર્કેટ વહેલી તકે કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો સામે કુદરત નિરાશ થયું છે, પરંતુ તેઓની આશા સરકાર સામે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળી બાગાયતી પાકોને ફસલ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ ખેડૂતોની છે. તો સાથે જ કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોને MSP હેઠળ આવરી લેવામાં આવે તે અંગે પણ વિચારણા હાથ ધરાય તેવી તેમની માંગ છે.
ચાલુ વર્ષે એટલે કે 2023માં જે આંબાની કેરી તૈયાર થવા માંડી એમાં બે વખતનું છે, ફેબ્રુઆરીમાં બી ફ્લાવરિંગ થયું પાછળનું, પરંતુ જે આગળનું તૈયાર થયેલું એટલે અત્યારે બહુ જલ્દી 15-1 દિવસ જલ્દી સિઝન પ્રમાણે તૈયાર થઈ ગયો માલ. બીજી એક વસ્તુ કે જે કેરી છે એની સાઇઝ નાની, અને આ જે વાતાવરણમાં વારે વારે પલટો, અત્યારે બી ચોમાસા ટાઈપનું વાતાવરણ અને જે ઠંડી મળવી જોઈએ ઠંડી પૂરતી નથી મળી, આવા સંજોગોની અંદર આ જે કેરીનો પાક તૈયાર થયો એ 15 દિવસ જેટલો જલ્દી તૈયાર થયો. બીજી એક વસ્તુ કે આ કેરીનો પાક તૈયાર થયો અને હવે એનું ખેડૂતોનું શોષણ થવાનું, કેમ કે સાઇઝ નાની છે, ગુણવત્તા નબળી, એમ બતાવીને જે વેપારી છે એ ખેડૂતનું સીધી લીટીમાં શોષણ થવાનું, અને જે ખાનાર વર્ગ છે એને તો કોઈ ફાયદો થવાનો જ નથી, એને તો માર્કેટ જે કાયમ ચાલી આવેલું એ પ્રમાણે જ આપવા પડવાના. બીજી એક વસ્તુ કે કેરીની અને ચીકુ બે જે ફળ પાક મુખ્ય છે એમાં MSP નક્કી નથી થયેલી, એટલે ખેડૂતોએ જ્યારે વેચાણ વ્યવસ્થામાં જાય તો એને જે મળવું જોઈએ તે કંઈક સત્તાવાર રીતે એટલે ફિક્સ મળતું નથી. એટલે જો MSP નક્કી થાય, અને બીજી એક વસ્તુ કે આ કેરીને માટે હવે આવી સિઝનો છેલ્લા એક દાયકાથી ચાલી આવે વાતાવરણમાં પલટાને કારણે, તો એના કારણે જે આ કેરી અને ચીકુ જેવા ફળ પાકો છે તો એને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ સમાવીને ખેડૂત પ્રીમિયમ ભરે અને રક્ષિત થાય એવા પ્રયત્ન થવા જોઈએ. વારે ઘડીએની છેલ્લા એક દાયકાથી માગણી કરતા આવેલા છે, પણ એ બાબતે કંઈ જ થતું નથી. દિવસે ને દિવસે ખેતીનો વ્યવસાય જોખમી બનતો જાય છે. કમરતોડ મહેનત અને આર્થિક ખર્ચા સામે તેનું વળતર નજીવું મળે છે, જેથી નવી પેઢી આ વ્યવસાયથી દૂર જઈ રહી છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ચીકુ અને કેરીના પાકની ડિમાન્ડ ઉત્તર ભારતમાં રહેલી અહીંના કેરીની મીઠાશ ચાખવા સમગ્ર ભારત આતુર હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણે કેરીની મીઠાશ છીનવી છે. ફળોમાં કેરીને રાજા કહેવાયું છે, પરંતુ તેને ગ્રાહક સુધી પહોંચાડતા ખેડૂતોની સ્થિતિ રંક જેવી બની છે તેવું પણ કહેવામાં અતિશયોક્તિ નથી. દીપક બારોર, નિર્માણ ન્યૂઝ, નવસારી. તાપીના વ્યારામાં વેરા વધારા નાબૂદ સમિતિએ બંધનું એલાન કર્યું હતું, જે બાદ